હેલો એવરીવન, આજથી આપણે આપણી BFSI કન્ટેન્ટની સેશન સ્ટાર્ટ કરીશું. રાઈટ, જે રીતે જે લોકોએ મારી લાસ્ટ મીટિંગ અટેન્ડ કરી તે લોકોને ખ્યાલ છે કે મેં એમને કીધું હતું કે ઓલમોસ્ટ આપણે આજથી સ્ટાર્ટ કરીને 20 ડેઝ સુધી આની સેશન ચાલશે. કોની? BFSIની. રાઈટ, આપણું અત્યારના જેટલા બી સેશન્સ હશે એ અત્યારે આ જ રીતે ઓનલાઈન વિડીયોઝમાં હશે. રાઈટ, ક્લાસરૂમ ટ્રેનિંગ્સ નહીં હોય. આ હું ઘરે શૂટ કરી રહી છું એટલા માટે હું તમને ખાલી અત્યારે ખાલી બોર્ડ વિઝિબલ રાખું છું એન્ડ તમને મારી વોઇસ ક્લિયરલી પહોંચે એટલી હું ટ્રાય કરીશ. ફાઇન. સેકન્ડ પોઈન્ટ એ છે કે મેં તમને લાસ્ટ મિટિંગમાં પણ મેં કીધેલી હતી કે જે બેન્કિંગ અમુક હું આ ટ્રેનિંગ સેશન્સ સ્ટાર્ટ કરું એની પહેલાં હું તમને 2-3 પોઈન્ટ્સ ક્લિયર આઉટ કરી દઉં. લાઈક, જે બેન્કિંગના કોઈ બી ટર્મ હશે, બેન્કિંગના વર્ડ્સ હશે, રાઈટ, એ ઇંગ્લિશમાં હશે બટ ઓબ્વિયસ છે, અને એ વસ્તુ તમારે ગ્રેબ કરીને રાખવું જરૂરી છે. મતલબ કે તમને ડ્યુરિંગ ધ આજે 20 ડેઝની જે આખી લેક્ચર હશે, આખા જે સેશન્સ હશે, આ 20 ડેઝના જે સેશન્સમાં તમને કદાચ કોઈ વર્ડ ના ખબર પડી હોય, કોઈ સેન્ટેન્સ ના ખબર પડી હોય, રાઈટ, જે મેં વારંવાર અગર હું કોઈ વર્ડ યુઝ કરતી હોય તમને ના ખબર પડી હોય તો ડ્રોપ અ મેસેજ, હું તમને ગ્રુપમાં પણ જવાબ આપીશ. તમારે પર્સનલી મેસેજ કરવો હોય તો બી છૂટ છે, કોલ કરવો હોય તો બી છૂટ છે, તો હું તમને એના મિનિંગ્સ સમજાવીશ. બને ત્યાં સુધી એ જે વર્ડ્સ હશે એ તમે તમારા ક્યાંય પણ બુક, નોટબુક, ડાયરી, જે બી તમે સાચવવાના હો ડ્યુરિંગ ધ બેન્કિંગ સેશન્સ, બેન્કિંગ લાઈફ, એમાં લખી રાખજો પાછળ. રાઈટ, એ ડાયરી તમે બેન્કમાં યુઝ કરજો સો ધેટ તમને એવા કોઈ વર્ડિંગ્સ ત્યાં તમને કેવું પડ્યું અથવા બોલવું પડ્યું અથવા કોઈ તમને કીધું તમને ના ખબર પડી અને તમારે એમને નથી પૂછવું તો યુ કેન રીડ આઉટ યોર ડાયરી. રાઈટ, હવે જે કોઈ બી વર્ડ્સ હશે, હવે વર્ડ્સનો મતલબ કેવા વર્ડ્સ હોય, લાઈક વાઉચર, કોમર્સ જે બી હશે સ્ટુડન્ટ્સ એ લોકોને ડેબિટ ક્રેડિટ તો ખબર જ હશે. રાઈટ, ફોર્મ્સ, કેશ રિસિપ્ટ્સ, રિસાયક્લર, એટીએમ તો ખબર જ છે બટ સ્ટીલ આના સિવાય બી ઘણા એવા છે. રાઈટ, નેગોશિએબલ, ટ્રાવેલ કાર્ડ્સ, મે બી ડોક્યુમેન્ટેશન્સ, વોલ્ટ, ફાઇનાન્શિયલ ટ્રાન્સફર્સ. રાઈટ, આવા ઘણા, હજુ તો આ ખાલી એક કહેવાય ને મોટા દરિયાનું એક નાનું એક ખાલી ડ્રોપ્સ જ છે. ફાઇન, સો હજારો એવા ઘણા વર્ડ્સ છે જે હું આ સેશન્સ દરમિયાન યુઝ કરીશ, જે તમારે લખી લેવાનું છે અને જે તમારા ડે ટુ ડે દરરોજના લાઈફમાં, દરરોજના બેન્કિંગ લાઈફમાં તમને આ બધી વસ્તુઓ તમને હેલ્પફુલ થશે. રાઈટ, એ તમે ડે વનથી તમારું ઇન્ટરવ્યુથી લઈને જ્યાં સુધી તમે બેંકને છોડતા નથી ત્યાં સુધી આવા વર્ડ્સ તમારા દરરોજમાં યુઝ થશે. સો આઈ રિક્વેસ્ટ કે તમે આ બધા જે વર્ડ્સ છે એને કંઈ કોપી કરીને અથવા રેકોર્ડ કરીને રાખી લો. કોઈને મોઢે યાદ રહેતું હોય દેન ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, બટ જેને નથી યાદ રહેતું એ પ્લીઝ બધું લખીને રાખે. નાઉ BFSIનું જે આપણે કન્ટેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ, એનું જે સ્ટાર્ટિંગ છે દેટ ઇઝ ઇવોલ્યુએશન. ઇવોલ્યુશન ઓફ વોટ? હવે ઇવોલ્યુશન મતલબ તમે બટરફ્લાયને જોયા હશે, રાઈટ, પતંગીઓ જે બટરફ્લાઈઝ હોય છે એના તમે જોયા હશે. હવે બટરફ્લાઈઝ ઘણા લોકોને તમારામાંથી ખબર બી હશે કે બટરફ્લાઈઝ એમનું જન્મ કઈ રીતે થતું હોય ઓર એલ્સ એને આટલા સુંદર સુંદર જે વિંગ્સ મળે છે કઈ રીતે મળે છે. રાઈટ, તો એ જે વિંગ્સ છે કઈ રીતે હોય મળે છે,
એ જે બટરફ્લાઈઝ હોય છે એ સૌથી પહેલાં કેટરપિલર હોય છે. કેટરપિલર મતલબ એક એક નાનીકડી એક જીવડું, રાઈટ? એ મોસ્ટલી એવી જગ્યાએ પેદા થાય છે અથવા બોર્ન થાય છે કે જ્યાં ગ્રીનરી હોય, જ્યાં ફોરેસ્ટ હોય, રાઈટ? દેન આ કેટરપિલર શું કરે, જે પાંદડાઓ હોય છે ને, જે ગ્રીન કલરના પાંદડા મસ્ત એકદમ હોય છે, એને ખાવાનું ચાલુ કરે, રાઈટ? હવે આને ખાવાનું ચાલુ કરે એ ખાઈ ખાઈને, આ જે પહેલાં જે કેટરપિલર હોય છે ને એ એકદમ પતલું હોય છે, એકદમ લીટી જેવું, એકદમ પતલું. એના પછી જેમ જેમ આ લીફ ખાવાનું ચાલુ થાય છે ને, એનું જે શેપ છે એ બહુ મોટું થતું જાય છે. પછી આ જેમ જેમ મોટું થતું જાય છે એમ એમ પછી આ જે કેટરપિલર છે એ એક પાંદડામાં પોતાનું શું બનાવે છે, ઘર. હવે ઘરને શું કહેવાય, કકુન. એ પોતાનું ઘર બનાવે છે, અને એ ઘર કયા શેપનું હોય છે, આ રીતનું હોય છે, રાઈટ? નાવ એના કંઈક આઈ ગેસ 21 ડેઝ સુધી એ અંદર જ હોય છે, ખાવાનું પીવાનું કશું નહીં, જે હતું એને બધું ખાઈ લીધું હારે. હવે કકુનમાં એ અંદર શું કરે છે, એ પોતાના જાતને ડેવલપ કરે છે, ઇવોલ્યુટ કરે છે આખું, રાઈટ? હવે 21 દિવસ પછી આ કકુન તૂટે છે અને પછી જે બારે આવે છે દેટ ઇઝ બટરફ્લાય, રાઈટ? દેટ ઇઝ બટરફ્લાય. સ્ટાર્ટિંગ શું હતું, દેટ વોઝ અ કેટરપિલર. કેટરપિલરથી કકુન, કકુનથી સીધું બટરફ્લાય. નાવ આ જે આખી પ્રોસેસ છે ડેવલપમેન્ટની, આ પ્રોસેસને કહેવાય ઇવોલ્યુશન. ઇવોલ્યુશન બધી વસ્તુમાં હોય છે, ઇવોલ્યુશન ઇન મેનકાઇન્ડ પણ છે. જેમ કહેવામાં આવ્યું છે કે આપણા જે પૂર્વજો હતા, રાઈટ, એ વાનર હતા, આદિવાસી, આદિ વાનર અથવા આદિ માનવ જે હોય એ હતા. એના પછી ઇવોલ્યુશન થઈ થઈને આપણે અત્યારે આટલા મોડર્ન છીએ, આપણે વિચાર કરી શકીએ છીએ, આપણે વાતો કરી શકીએ છીએ, આપણે એક્ટિવિટીઝ કરી શકીએ છીએ, રાઈટ? આપણે બોલી શકીએ છીએ, આપણે બાજી શકીએ છીએ. તો એ બધું એક ઇવોલ્યુશનનો એક રસ્તો છે, અથવા આ બધું એક ઇવોલ્યુશનનો એક તરીકો છે. એ જ રીતે જેમ મેં કીધું કે ઇવોલ્યુશન બધી વસ્તુમાં હોય છે, એ જ રીતે ઇવોલ્યુશન બેન્કિંગમાં પણ હોય છે, રાઈટ? હવે આજે તમે કોઈ એક બ્રાન્ચ પર જઈને બેઠા છો, અથવા તમે એક બ્રાન્ચ પર ગયા, તો તમને શું જોવા મળે છે, એક મોટી એક બિલ્ડિંગ, રાઈટ? બેંક, એક મોટી એક બિલ્ડિંગ 3 માળનું, અને અંદર તો એક ફ્લોરમાં તો મે બી 200-300 લોકો હશે, રાઈટ? બધા એક્ઝિક્યુટિવ્સ આ રીતે બેઠા છે ટેબલમાં. તમે એન્ટર થાઓ છો, અહીંયા કેશ કાઉન્ટર હોય છે, અહીંયા બીજા ટ્રાન્સફર્સ NEFTs માટેના હોય છે, ક્લિયરિંગ માટેના અલગ હોય છે, લોન માટે કોઈક અલગ બેઠું હોય છે. પછી આ લોકોના જે બોસ હોય છે એ પાછા ઉપર બેઠા હોય સેકન્ડ ફ્લોર પર, એનાય બોસ મે બી થર્ડ ફ્લોર પર બેઠા હોય, ઉપર મે બી HR ડિપાર્ટમેન્ટ બેઠું હોય જ્યાં બધાના ઇન્ટરવ્યૂઝ થતા હોય છે, ક્રેડિટ ડિપાર્ટમેન્ટ્સ બેઠા હોય છે, રાઈટ? કેશિયર પાસે અહીં આટલી બધી લાઈન હોય છે, આ જેટલા લોકો બેઠા છે ત્યાં બધા એક એક કસ્ટમર બેઠા છે. આ બાજુ બ્રાન્ચ હેડની કેબિન છે, આ બાજુ ઓપરેશન હેડની કેબિન છે, બારે સિક્યોરિટી ગાર્ડ ઊભા છે, સાઈડમાં અહીંયા વોશરૂમ છે, પાછળની સાઈડ કેન્ટીન છે, અહીંયા વોલ્ટ છે, તિજોરી છે. તો કોઈને પણ અગર તમે પૂછો કે ભાઈ તમારું તમે અગર બેંકમાં જાઓ છો અથવા કોઈ બ્રાન્ચમાં વિઝિટ કરો છો, તો તમારા માઇન્ડમાં શું આવે છે, રાઈટ? તો બધાના માઇન્ડમાં આ જ આવતું હોય છે, બધાને આ જ વસ્તુ દેખાતી હોય છે, બધાને ઇમેજિનેશન આ જ કરતા હોય છે કે ભાઈ બિલ્ડિંગ છે, સર બધા સુપરવાઇઝર બેઠા છે, સવારના મીટિંગ થતી હોય છે, આ રીતે પછી કેશિયર્સ બેઠા હોય છે, બધા કસ્ટમર્સ આવતા હોય છે, ઘણા લોકો ATMમાં જઈને ચેક ડ્રોપ કરતા હોય છે, ઘણા લોકો ભાજતા હોય છે અંદર, રાઈટ? હવે બેન્કિંગનો જે આપણો કન્સેપ્ટ છે એ આજકાલનો કન્સેપ્ટ તો છે જ નહીં, રાઈટ? એ બહુ જ વર્ષો પહેલાંની કન્સેપ્ટ છે. ભલે મોસ્ટલી બધી બેન્ક્સને
25-30 વર્ષ થઈ ગયા છે આવતા, રાઈટ? પણ જે બેન્કિંગનું જે કન્સેપ્ટ છે ને એ એનાથી પણ પહેલાંનો છે. કઈ રીતે? જે લોકો કોમર્સવાળા હશે અથવા 11th 12th માં ઇકોનોમિક્સમાં જે લોકોએ ધ્યાન આપ્યું હશે, રાઈટ, એ લોકોને એક વર્ડ ખબર હશે, દેટ ઇઝ બાર્ટર સિસ્ટમ. આ અને જે રીતે ઘણા બધા સિટીઝ જેમ કે અમદાવાદ, રાઈટ, અમદાવાદને અત્યારે અહેમદાબાદ કહીએ છીએ, પહેલાં અમદાવાદ હતું, રાઈટ? સો એના જેવું બોમ્બે, મુંબઈ, કેલિકટ, કોળીકોડ, રાઈટ? સો આવી બધી જે વર્ડિંગ્સ છે, બડોદરા, વડોદરા, બરોડા, રાઈટ? સો જે જૂનવાની નામ હોય છે એના જેવું જ બેન્કિંગનું જૂનવાની નામ છે બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એકચ્યુઅલી એક સિસ્ટમ છે, બટ આના ઉપરથી બેન્કિંગનો કન્સેપ્ટ આવેલો છે. કઈ રીતે? બાર્ટર સિસ્ટમ મતલબ શું? એક હું જે વાત કરું છું ઓલમોસ્ટ 200-300 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યાં એક વિલેજ હોય છે, રાઈટ? નાવ આ વિલેજમાં બધા લોકો હોય છે, બધા માણસો રહેતા હોય છે. અહીંયા માર્કેટ છે, હવે ત્યારે તો પૈસાનો સિસ્ટમ તો એટલું બધું કંઈ હતું નહીં, એટલું બધું તો શું પૈસા હતા પણ નહીં, મની નામનો કન્સેપ્ટ હતું જ નહીં, રાઈટ? એટલા માટે જ મેં અહીંયા બાકી રાખ્યું છે ઇવોલ્યુએશન ઓફ વોટ, મની કે બેન્કિંગ. હવે આ વિલેજ જે છે, જે ગામડું છે આ, રાઈટ, ત્યાં જે લોકો રહે છે એ લોકો તો એમને એમ હવા ખાઈને તો ના જીવતા હોય, એ લોકોને કંઈક તો ખવું પીવું તો હશે જ ને. તો એ ખાવા પીવા માટે શું કરે છે? જે લોકોને ખેતીવાડી છે એ લોકો ખેતીવાડી કરે છે, એ લોકો એના જ ખેતીમાંથી ઉગેલી વસ્તુઓ યુઝ કરીને ખાઈ પીએ છે, રાઈટ? નાવ વોટ? જે લોકો જોડે નથી એનું શું? બિચારા કોઈ કારીગર હોઈ શકે, કોઈ મજૂર હોઈ શકે, એ લોકો શું કરતા હશે? માર્કેટ જે છે, માર્કેટમાં વચ્ચોવચ્ચ એક બેન્ચ રાખેલી હોય છે. બેન્ચ જે આપણું સ્કૂલ કોલેજીસમાં જે બેન્ચ હોય છે એવી જ લાંબી, આવી એકદમ લાંબી, રાઈટ? આ બાજુ એક માણસ બેઠા હોય, આ બાજુ એક માણસ બેઠા હોય, એ શું કરે છે? સપોઝ આ મિસ્ટર એ છે અને આ મિસ્ટર બી છે, રાઈટ? મિસ્ટર એ પાસે 10 કિલો રાઈસ છે, રાઈસ ચોખા છે, રાઈટ? એક એક કિલોની 10 બોરી છે, એટલે 10 કિલો છે, 10 કેજી, રાઈટ? બી પાસે 5 કિલો ઘઉં છે, ફાઇન? અને એની જોડે 2 કિલો મકાઈ છે, કોર્ન, ફાઇન? હવે મિસ્ટર બીને ચોખા જોઈએ છે, ચોખ્ખા કોની પાસે છે? મિસ્ટર એ પાસે છે. હવે મિસ્ટર એ શું કહે છે કે મારી જોડે 10 કિલો ચોખ્ખા છે, બોલ તારે કેટલા જોઈએ છે? મિસ્ટર બી કે ઓકે મારે 3 કિલો જોઈએ છે, રાઈટ? વાંધો નહીં, 3 કિલો જે તારે ચોખ્ખા જોઈએ છે એની સામે તારે મને 3 કિલો ઘઉં આપવા પડશે. મતલબ આને અગર 3 કિલો જોઈએ છે ચોખા, તો એની સામે એને 3 કિલોની બોરી ઘઉંની આને આપવી પડશે. આ શું થયું? એક હાથસે લે, એક હાથસે દે, એના જેવું છે. આ આપશે રાઈસ, આ આપશે ઘઉં, રાઈટ? સો આમાં અહીંયા શું થયું? અહીંયા એક્સચેન્જ થયું, રાઈટ? આ બંને વસ્તુ, ઘઉં અને ચોખા, આ બંને વસ્તુ એક્સચેન્જ થયા. આની પાસે જે હતું એ અહીંયા ગયું, આની પાસે જે હતું એ અહીંયા આવ્યું. હવે સપોઝ અહીંયા 3ની જગ્યાએ અગર એમને એવું કીધું કે મને 6 કિલો જોઈએ છે, બી અગર બોલે કે ભાઈ મારે 6 કિલો ચોખા જોઈએ છે, તો એ શું કહેશે? વાંધો નહીં, તો મને સામે તું એ સેમ અમાઉન્ટ, સેમ પ્રાઇસની કોઈ વસ્તુ આપી દે. હવે આની પાસે શું છે? 5 કિલો ઘઉં છે, 2 કિલો મકાઈ છે,
તો એ અડધું અડધું થોડુંક થોડુંક કરી શકે છે, રાઈટ? લાઈક સપોઝ એ આ 4 કિલો આપી શકે છે, ઓર એલ્સ આ 5 કિલો આપી દે અને આમાંથી 1 કિલો આપી શકે છે, રાઈટ? સો એમાં પણ શું થયું? એક્સચેન્જ. તું મને આ આપ અને હું તને આ આપું. સિમ્પલ વસ્તુ છે. બાર્ટર સિસ્ટમનો મતલબ કે સપોઝ જે વેલ્યુવાળી વસ્તુ તમારે જોઈએ છે, સેમ વેલ્યુવાળી વસ્તુ તમે મને આપો તો મારી પાસે જે છે એ હું તમને આપીશ. ધીસ ઇઝ ધી બાર્ટર સિસ્ટમ. આમાં કંઈ પૈસા આવ્યા ના, પૈસાની કંઈ વાત જ ના આવી કે ભાઈ તારે અગર જોઈએ છે 6 કિલો ચોખા, લઈ જા, 6 કિલોના 600 રૂપિયા આપી દે, રાઈટ? એવું કશું જ નથી. એને શું કીધું કે તારે જોઈએ છે જેટલા બી જેટલા કિલો ચોખા જોઈએ છે એટલા જ કિલોનું સામે મને કંઈક જોઈશે. એ બી એ લોકો જેવી તેવી વસ્તુ બી નહોતા માંગતા, જેમ કે ઘઉં છે, ઓબ્વિયસલી ઘઉં એક રિચ વસ્તુ છે. આ માંગે, મકાઈ માંગે, ડુંગળી ના માંગે, એટલે જેવી વસ્તુઓની મૂલ્ય હોય છે એવા મૂલ્યવાળી વસ્તુઓ સામે એક્સચેન્જમાં એ લોકો માંગે. હવે આ વસ્તુ મારો કહેવાનો મતલબ શું કામ હતો કે જે આ બાર્ટર સિસ્ટમ છે, ભલે આ વસ્તુ 300 વર્ષ જૂની છે, બટ એ હાલની તારીખમાં પણ આ જ વસ્તુ કામ લાગે છે, આ જ વસ્તુ વાપરવામાં આવે છે. આપણે હવે અત્યારે પણ સેમ વસ્તુ અપ્લાય થાય છે દરેક માર્કેટમાં. તમારે ફોન જોઈએ છે, ફોન લેવો છે, લેનોવો લેવો છે, આઈફોન લેવો છે, સારું, તમે ગયા દુકાનમાં, આઈફોન જોયો, બધું ફીચર બહુ મસ્ત છે, તમારા ફિક્સ કરી નાખ્યો કે તમે લાવ આપી દો મને. આ એ સામે શું કહેશે કે લાવ મને 1,20,000, એ જે કોઈ બી સિરીઝની હોય, આ 1,20,000 આપો અને આઈફોન લઈ જાઓ. તો આજની તારીખમાં માણસ શું કરે છે? આ પૈસા એમને આપે છે દુકાનવાળાને, આ ફોન સામે લઈ જાય છે. અહીંયા શું થયું? એક્સચેન્જ. પણ જે બાર્ટર સિસ્ટમમાં એક્સચેન્જ થયું અને જે અહીંયા એક્સચેન્જ થયું, બંનેમાં શું ફરક છે? બાર્ટર સિસ્ટમમાં જે એક્સચેન્જ થાય છે એમાં ગુડ્સ આવે છે. ગુડ્સ મતલબ માલ સામાન, ઘઉં, ચોખા, વીટ, એટલે ક્રોપ્સ થઈ ગયા, વીટ થઈ ગયા, અથવા કોઈ ઘરની વસ્તુઓ થઈ ગઈ, રાઈટ? તો એ આ ગુડ્સ આપીને સામે ગુડ્સ લે છે. અહીંયા શું થાય છે? અહીંયા મોનેટરી ટર્મ્સમાં જાય છે, મતલબ પૈસાની સામે તમને તમારી ગુડ્સ મળે છે. અહીંયા તો ઇક્વલ હતું ને કે ભાઈ તારે 10 કિલોની તારે જોઈએ છે ચોખા, તો સામે તું મને 10 કિલોનું બીજું કંઈ આપી દે, તો મતલબ વ્યાજબી કહેવાય, પ્રોપર છે, રાઈટ? તારે 10 કિલો જોઈએ છે, વાંધો નહીં, તો હું તને એ રીતનું 10 કિલોનું આપી દઉં, તું મને 10 કિલોનું આપી દે. બટ અહીંયા શું થાય છે? અહીંયા ભલે એકચ્યુઅલમાં આઈફોનની કિંમત આટલી ના હોય, 1,20,000, રાઈટ? સપોઝ આઈફોન બન્યું હશે, અમાઉન્ટ અગર હું કહું, એ લોકોનો આખો જે ખર્ચો હશે એ મે બી 80,000નો હશે, બટ આપણી પાસેથી આ ફીચર્સના, એક્સ્ટ્રા ફીચર્સના પૈસા પણ લઈને એ 1,20,000 કરે છે. આપણે અહીંયા એક્સ્ટ્રા આપીએ છીએ. એક્સ્ટ્રા કયા ટર્મ્સમાં આપીએ છીએ? મોનિટરી ટર્મ્સમાં. પૈસા અહીંયા ખાલી ગુડ્સ જ છે, તારે 8 કિલો જોઈએ છે, તું મને 8 કિલો આપી દે, સિમ્પલ. આની અંદર આખા પૈસા આમાં ઇન્ક્લુડ થાય છે, રાઈટ? હવે જ્યારથી આ પૈસા ચાલુ થયું છે ત્યારથી જે આપણી બિઝનેસ હોય છે, મતલબ બેન્કિંગ બિઝનેસ કહો, ઇન્ડિયાના બિઝનેસ કહો, એ બહુ જ તેજીમાં જતી રહી છે, રાઈટ? એ એટલી હદે તેજીમાં ગઈ છે કે લોકો પાસે જ્યારે પૈસા નથી હોતું, તમે જે લોકોએ ઇકોનોમિક્સ કર્યું હશે એ લોકોને ડિમાન્ડ એન્ડ સપ્લાય ખબર હશે. જ્યારે ડિમાન્ડ હોય ત્યારે સપ્લાય ના હોય, અને જ્યારે સપ્લાય હોય ત્યારે ડિમાન્ડ ના હોય, રાઈટ? જ્યારે આ ડિમાન્ડ અને સપ્લાય જ્યારે ઇક્વલ થાય ને ત્યારે મોનિટરીનો વેલ્યુ ઇક્વલ થાય. એ વસ્તુ હું તમને પછી સમજાવીશ. આટલું તમને ખબર પડી ગયું આઈ હોપ કે બેન્કિંગ સિસ્ટમ ક્યાંથી આવ્યું છે. આ જે બાર્ટર સિસ્ટમ છે, મેં તમને સૌથી પહેલાં ત્યાં વર્ડ જે કીધું હતું બેન્ચ, બેન્ચ ઉપરથી બેંક
નું વર્ડ આવેલું છે. એટલે સપોઝ કોઈ તમને પૂછે કે બેન્કિંગ ટર્મ્સ ક્યાંથી આવ્યું છે, તો ખાલી તમે બેન્ચ કહેશો ને તો એ સામેવાળાને ના ખબર પડે. બાર્ટર સિસ્ટમનું સમજાઈને અગર બેન્ચ કહેશો ને એટલે એમને ખબર પડશે કે બેન્કનું રિયલ મિનિંગ એકચ્યુઅલમાં બેન્ચ થાય, રાઈટ, જે બેન્ચમાં લેવડ દેવડ એક્સચેન્જ થાય છે. પણ બેન્કમાં કઈ રીતે એક્સચેન્જ થાય છે? મોનિટરી વેલ્યુમાં, મોનિટરી ટર્મ્સમાં. મોનિટરી ટર્મ્સ મતલબ, મોનિટરી મતલબ પૈસા, મની, રાઈટ. આ એવી જગ્યા છે જ્યાં તમને એક્સચેન્જ મળશે, પણ મોનિટરી ટર્મ્સમાં. હવે જ્યાં મેં તમને રિચ વસ્તુ કીધું, રાઈટ, અત્યારે જે આપણું અત્યારનું જે સિનારિયો છે, અગર હું સપોઝ કોઈને પૂછું તમને કે ભાઈ તમને શું લાગે છે આપણા અત્યારે ઇન્ડિયામાં સૌથી રિચેસ્ટ પર્સન કોણ છે, સૌથી અમીર માણસ કોણ છે, તમે શું કહેશો? અંબાણીસ, ઓબ્વિયસલી, ટાટાસ, રાઈટ. હવે આનું તમે જે કહો છો કે ભાઈ આ બહુ રિચ માણસો છે, બહુ અમીર છે, એ તમે ડિસ્ક્રાઇબ કઈ રીતે કરો છો કે ભાઈ આ તો બહુ અમીર છે? એવું કંઈ એમને શું અહીંયા ટેગ લગાવીને ફરે છે કે ભાઈ અમે અમીર છીએ? તો બધા લોકો ટેગ લગાડીને ફરે, રાઈટ. તો એ તમે કઈ રીતે કહી શકો છો કે આ બહુ અમીર છે? બટ ઓબ્વિયસ છે, એમના બેન્કિંગ બેલેન્સ ઉપરથી. બેન્કિંગ બેલેન્સ કહો, એમનું સ્ટોક્સ કહો, એમના શેર છે, એમના પૈસા છે, એમના આટલા બધા શું કહેવાય, બધા પ્રોડક્ટ્સ છે, રાઈટ, એના ઉપરથી તમે એમને કહી શકો છો કે ભાઈ આ તો બહુ અમીર છે. બટ જ્યારે બાર્ટર સિસ્ટમ ચાલતું હતું ત્યારે અમીર, ત્યારે પણ અમીર લોકો તો હતા જ, ભલે આની આ લોકોની જેમ શાહી ખાનદાનવાળા ના હોય, 14 માળના ફ્લેટ્સ ના હોય, બટ ત્યારે પણ અમીર તો હતા જ. તો એ ટાઈમ પર અમીરની ડેફિનેશન્સ આ લોકો કઈ રીતે રાખતા હતા? હવે જે લોકોના ઘરે કેટલ હોય, શિપ હોય, કેટલ શિપ મતલબ ભેડ બકરિયા, રાઈટ, કલ્ટિવેશન ક્રોપ છે, કલ્ટિવેશન ક્રોપ મતલબ જેમ મેં કીધું જુવાર છે, ઘઉં છે, મકઈ છે, રાઈટ, એવી બધી કલ્ટિવેશન ક્રોપ્સ છે, તો આ લોકોને શું માનવામાં આવે છે? કે રિચ. ફાર્મર છે જે ખેતીવાડી કરે છે, ખુદનું ખેતી છે, રાઈટ, આને શું કહેવામાં આવે? ભાઈ આ રિચ છે, આ લોકો અમીર છે, રાઈટ. સો ધીસ આ હતું ઇવોલ્યુશન ઓફ મની અને બેન્કિંગ, કે બેંક ક્યાંથી આવ્યું અને મનીનું ઇવોલ્યુશન પછી ધીરે ધીરે કઈ રીતે થવા લાગ્યું. હવે તમે કહો એક તમારે 2 રૂપિયાની ચોકલેટ બી લેવી હશે ને તો બી દુકાનવાળો ફ્રીમાં નહીં આપે. હા, જે લોકો ઓળખતા હશે એ લોકોને આપતા હશે, બાકી ચોકલેટના 2 રૂપિયા પણ એ લોકો લઈ લે છે. જ્યારે કે અહીંયા ગુડ્સનું મહત્ત્વ હતું, મતલબ કલ્ટિવેશન ક્રોપ છે એનું મહત્ત્વ હતું, અહીંયા શેનું મહત્ત્વ છે? પૈસાના. This was the evolution of rupees, money. Barter system જે bench ઉપરથી start થઈ છે, માર્કેટમાં bench પરથી start થઈ અને આજે એક બિલ્ડિંગ ઉપર ખતમ થાય છે. This is the evolution of bank. Right? I hope કે તમને evolution ખબર પડી ગયું છે કે bank actualમાં ક્યાંથી આવ્યું છે and મનીનું ઇવોલ્યુએશન ક્યાંથી થયું છે. હવે બેન્કિંગનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં જે મની હોય છે, રાઈટ, પૈસા, આપણે તો બહુ જ આમ એની જે વેલ્યુ છે, બટ ઓબ્વિયસ એ બીજા દેશો કરતાં ત્યારે એ ઓછી થતી જાય છે. એના ઉપર બી આપણે લેટર લેક્ચરમાં હું ડિસ્કસ કરીશ. મનીનું ફંક્શન્સ શું હોય છે? મની મતલબ એટલે તમને શું લાગે છે આ શું છે? પૈસા, રાઈટ. પણ દરેક વસ્તુનું એક ફંક્શન હોય. લાઈક અગર સપોઝ આ માર્કર છે, રાઈટ, મારી જોડે માર્કર છે, માર્કર, આ માર્કરનું ફંક્શન શું છે? પહેલી વસ્તુ તો કે આ બ્લેક ઇંકની છે,
આ બ્લેક એટલે હું બ્લેકમાં લખી શકીશ એટલે મારે વ્હાઇટ બોર્ડ યુઝ કરવી પડશે. આ એની ફર્સ્ટ ફંક્શન છે. સેકન્ડ ફંક્શન આ રિફિલ થઈ શકે છે. આ યુઝ એન્ડ થ્રો નથી. આની અંદર જે હું આ પતી જશે સપોઝ આની ઇન્ક તો હું આને કાઢીને પાછી આને રિફિલ કરી શકું છું. સો ધીસ ઇઝ ધ સેકન્ડ ફંક્શન. થર્ડ ફંક્શન શું છે કે આ પરમનન્ટ નથી, આ ટેમ્પરરી માર્કર છે, રાઈટ? મતલબ કે હું લખીને હું આને ભૂસી શકું છું. સો મારું કંઈ બોર્ડ કે એવું કંઈ બગડશે નહીં, મારે ખાલી એને નોર્મલ ડસ્ટર લઈને મારે એને રબ કરવાનું છે, ફાઇન? સો ધીસ ઇઝ ધ થર્ડ ફંક્શન. નેક્સ્ટ ફંક્શન, આની જે શું કહેવાય શેપ છે એકદમ પ્રોપર છે, હેન્ડી છે, બહુ ભારે બી નથી, કોઈ એવું વજનવાળી વસ્તુ નથી, બહુ જગ્યા નથી રોકતી, જાડી નથી, એકદમ મારા હાથમાં આવી જાય એ રીતે છે, મારા પર્સમાં બી હું લઈને ચાલી શકું છું. સો આ હેન્ડી છે, રાઈટ? આને રીયુઝ હું કરી શકું છું, મતલબ રીયુઝ ઇન્ક કરી શકું છું. મતલબ આ અત્યારે ભલે બ્લેક છે, અગર સપોઝ આની બ્લેક ઇન્ક પતી ગઈ, રાઈટ, જેમ કે મારે આને રિફિલ કરવાનું આવ્યું, તો એ રિફિલ હું બીજી ઇન્કમાં પણ કરી શકું છું. મતલબ ગ્રીન છે, બ્લુ છે, રેડ છે, રાઈટ? આ જે કેમલિન કંપનીની છે તો એ કેમલિન કંપની ચાર કલરમાં આપે છે માર્કર, રાઈટ? તો આ બધું શું થયું, આ એના ફંક્શન્સ થયા. સેમ વસ્તુ મનીના પણ ફંક્શન્સ હોય છે. હવે તમે કહેશો મનીના તો શું ફંક્શન હોય મેડમ, એ તો હવે પૈસા આવે છે અને ખર્ચો કરવાનો હોય છે, જેને જ્યાંથી કોઈ ખરીદીએ છીએ આપણે એને પૈસા આપવાનું છે, સિમ્પલ. એનું ફંક્શન શું હોય? હવે મને તમે એમ કહો, જે જૂના જે કોઇન્સ છે, જૂની કોઇન્સ, એકદમ આપણા મમ્મી મમ્મી પપ્પા જ્યારે નાના હતા ત્યારના કોઇન્સ, લાઈક 50 પૈસા તો હજુ ઠીક છે, 91 જે આપણે કહીએ ને, એ તમને અત્યારે જોવા મળે છે માર્કેટમાં? તમે જોઈ શકો છો માર્કેટમાં ક્યાંય? કે પછી એ જતી રહી. સેકન્ડ એક્ઝામ્પલ હું તમને અત્યારે ફ્રેશ એક્ઝામ્પલ, જે આપણી 1000ની નોટ્સ છે, રાઈટ? 1000ના નોટ્સ હવે ચાલશે ખરા માર્કેટમાં? આપણે અત્યારે 1000 નોટ્સ લઈને જઈશું તો કોઈ છૂટા કરીને આપવાના છે? આપવું તો પડે ને, શું કામ ના આપે? એ તો નોટ છે, એમાં 1000 રૂપિયા, ગાંધીજીનો ફોટો છે, 1000 રૂપિયા છે, 1000 રૂપિયાની કિંમત તો કેટલી બધી થાય, તો કેમ કોઈ ના આપી શકે? આપશે જ ને? નહીં. કેમ? કેમ કે એની ડ્યુરેબિલિટી ખતમ થઈ ગઈ. મતલબ અગર સપોઝ આ મારી ઇન્ક ખતમ થઈ ગઈ છે ને, છતાં પણ અગર હું લખ્યા રાખું અહીંયા, હું સ્ક્રેચિસ કરું, તો સ્ક્રેચિસ પડવાના છે મારા? મતલબ અહીંયા કંઈ લખાશે મારાથી કે પછી હું ખોટી મારી ટાઈમ વેસ્ટ જ કરું છું? ઓબ્વિયસલી હું મારી ટાઈમ વેસ્ટ કરું છું. કેમ? કેમ કે આ મારી જે ઇન્ક છે, ઇન્ક પતી ગઈ છે. હવે ઇન્ક પતી ગઈ છે તો હવે મારે શું કરવાનું? મારે ઇન્ક આમાં નવી રિફિલ કરવાની. હવે જે જૂની ઇન્ક છે એનું શું કરવાનું? બટ ઓબ્વિયસ છે, ફેંકી દેવાનું. એ જ રીતે મનીની દર એક ડ્યુરેબિલિટી હોય છે કે આટલા ટાઈમ સુધી ચાલે. હવે ડ્યુરેબિલિટીનો મતલબ બીજો બી એવો થાય છે કે સપોઝ આપણા મમ્મીઓની આદત છે, મોસ્ટલી ગર્લ્સની પણ આદત હોય જ છે આવી, કે 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ એ છે ને કંઈક નોટબુકમાં ખુસેડી દે, અથવા પિલોની નીચે રાખી મૂકે, ગાદલાની નીચે રાખી મૂકે, સાડીઓની વચ્ચે રાખી રાખે, રાઈટ? તો એ જ્યારે રાખી રાખે, સપોઝ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે એક પાઉચમાં ક્યાંય પણ રાખી રાખે, રાઈટ, એના પછી જ જ્યારે તમે એને કાઢશો તો એની જે સ્કિન હોય છે, પેપરની જે સ્કિન હોય છે, એમાં તમને ડિફરન્સ ખબર પડશે. જ્યારે મૂક્યું હતું ત્યારનો ફ્રેશ સ્કિન નહીં હોય 3 વર્ષ પછીનું સ્કિન, રાઈટ? કેમ કે ત્યાં એને પણ પડ્યા એનું થોડુંક એનું ફંગસ ના કહેવાય પણ ઉપર ફૂ જેવું થઈ જાય, એકદમ વ્હાઇટિશ થઈ જાય, રાઈટ? અને બહુ બધા ટાઈમ સુધી પડ્યા રહે તો એ ભૂક્કો થઈ જાય. બહુ બધો ટાઈમ મતલબ 20-21 વર્ષ, આઈ ગેસ 20 યર્સ. 20 યર્સ સુધી પેપર અગર એકની જગ્યા પડ્યું રહે તો એ ભૂક્કો થઈ જાય, થોડુંક ખવાઈ જાય એના જેવું થઈ જાય, ઉપરના ઇન્ક જે હોય છે થોડુંક નીકળી જાય,
ફોટોઝ થોડુંક હલકું હલકું જતું રહે, જેમાં લખેલું હોય 20 રૂપીઝ 10 રૂપીઝ, એ થોડુંક પાછું થતું જાય, રાઈટ? સો મનીની ડ્યુરેબિલિટી એટલીસ્ટ 20 યર્સની છે. ડ્યુરેબિલિટી મેં સમજાવ્યું કે બે રીતે, એક કે ફિઝિકલી જે ડ્યુરેબિલિટી હોય, એક લાઈક ફટફાટી ના ગયું હોય એ રીતની, સેકન્ડ કે માર્કેટમાં જ આની એક્ઝિસ્ટન્સ જે હોય છે, આની જે પ્રેઝન્સ હોય છે એ બંધ થઈ ગઈ, કાં તો બંધ થઈ ગઈ કાં તો બંધ કરાવડાવી દીધી. લાઈક અગર એક આણાની વાત કરીએ, રાઈટ, તો એ બંધ કરાઈ નથી ગઈ, એ ટાઈમ રહેતા એને અપગ્રેડ કર્યું અને એની કારણે એનું બંધ થઈ ગયું. એની સામે બીજા કોઇન્સ નીકળ્યા, 1 રૂપિયો 2 રૂપિયો, રાઈટ, 5 રૂપિયા. એન્ડ બીજી જે વેનિશમેન્ટ એ છે કે ગવર્મેન્ટ્સે બંધ કરાવી દીધી હોય, લાઈક 1500 રૂપીઝના નોટ્સ છે એ બધા બેન્કે, સોરી ગવર્મેન્ટે બંધ કરાવડાવી છે, એટલા માટે બંધ થયું. બાકી તો હજુ એ નેક્સ્ટ 10 વર્ષ સુધી ચાલી શકત, રાઈટ? હા, થોડાક નાના નાના ચેન્જીસ આવતા હોય કે આનું આ કલર ચેન્જ કરી નાખ્યું, આના ફોન્ટ્સ નાના કરી નાખ્યા, હજુ કંઈક લીટી એડ કરી નાખી, હજુ કોકની સાઈન એડ કરી નાખી, રાઈટ? સો એવા નાની નાની વસ્તુ થતી હોય છે. બટ એકદમ જ જે રીતે ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું એ રીતે બહુ ઓછા થાય. સો ફર્સ્ટ જે ફંક્શન્સ છે, દેટ ઇઝ ડ્યુરેબિલિટી. સેકન્ડ જે છે, દેટ ઇઝ પોર્ટેબિલિટી. હવે જેમ મેં તમને માર્કરનો એક્ઝામ્પલ આપ્યો કે હું આને ક્યાંય પણ કેરી કરી શકું છું, એટલું હલકું છે, મારે હાથમાં હું લઈ જઈ શકું છું, મારા પર્સમાં રાખી શકું છું, મારા એક્ટિવાના ડિક્કીમાં મૂકી શકું છું, ગાડીમાં મૂકી શકું છું, બેક પોકેટમાં રાખી શકું છું, અને હું ક્યાંય પણ ટ્રાવેલ કરી શકું છું. આ હમણાં અત્યારે અમદાવાદમાં મારી જોડે છે, તો હું કાલે લઈને એને રાજકોટ સુધી બી જઈ શકું છું, કોઈ ભારે નહીં, કોઈ બધું એકદમ ઇઝી, કોઈ એટલી બધી જગ્યા રોકતી નથી, રાઈટ? સેમ થિંગ અપ્લાઇઝ વિથ મની. પોર્ટેબિલિટી મની મતલબ કે તમે પૈસા ઇઝીલી કેરી કરી શકો છો. હવે આમાં પણ આનો બે મિનિંગ હોય છે. એક તો કે ભાઈ હું એક આખું બેગ પૈસાથી ભર્યા છે, મારે 21 લાખ રૂપિયા છે, 20 લાખ રૂપીઝ છે, એ એક બેગમાં ભર્યા છે અને એ બેગ લઈને હું જઈ શકું છું ગમે ત્યાં, રાઈટ? મને એટલું બધું બી ભાર લાગતો નથી, ઇટ્સ ઓકે, આઈ કેન કેરી દેટ બેગ. તો હું આજે અમદાવાદમાં છું, મારે જોઈએ છે રાજકોટ, તો હું રાજકોટ એને લઈ જઈ શકું છું. મને એવું કોઈ પૂછવાવાળું કે એવું કોઈ છે નહીં, એનો કોઈ ઇશ્યુ નથી કે વાંધો નહીં ચાલશે, થોડુંક ઉચકવું પડે, દેટ્સ ઇટ, ફાઇન. તો એટલી બધી મોટી કોઈ વસ્તુ છે નહીં મશીન જેટલું કે હું એને ઉચકી ના લઈ જઈ શકું. સો પોર્ટેબિલિટી થયું કે અમદાવાદથી રાજકોટ ઇઝીલી કેરી થઈ શકે છે. બીજી વસ્તુ, અગર તમે ખાલી એક્ઝામ્પલ લો કે એ જે બેગ છે એ બેગમાં 20 લાખ નથી, એની સામે 3 કરોડ છે, રાઈટ? 20 લાખની સામે 3 કરોડ છે. હવે તમે મને કહો કે શું હું અમદાવાદથી રાજકોટ મારા હાથમાં એક કા બે બેગમાં 3 કરોડ રૂપિયા લઈને જઈ શકીશ? એક આ બંનેમાં રિસ્ક તો છે જ, ઓબ્વિયસલી, ભલે 20 લાખ હોય કે 3 કરોડ હોય, રિસ્ક તો છે. બટ 3 કરોડ છે તો પણ હું લઈ જઈ શકું છું. હાઉ? ડેબિટ કાર્ડ. આઈ કેન કેરી માય ડેબિટ કાર્ડ. મતલબ કે આ 3 કરોડ જે છે મારા હાથમાં ફિઝિકલી નથી, મારા અકાઉન્ટમાં પડ્યા છે. અકાઉન્ટનું ડેબિટ કાર્ડ મારી જોડે છે. ડેબિટ કાર્ડ લઈને હું અમદાવાદથી રાજકોટ ઇઝીલી જઈ શકું છું. એને તો એટલી બધી કોઈ જગ્યાએ જોતી બી નથી ને, એટલી બધી જગ્યા તો એ બેગમાં એ રહેશે એવું કંઈ છે બી નહીં. સો આઈ કેન ઇઝીલી કેરી ધીસ કાર્ડ. તો બંને ટર્મમાં મની પોર્ટેબલ બન્યું, બંને વસ્તુમાં આ મની પોર્ટેબલ બન્યું. 20 લાખ તો હું મારા હાથે પણ લઈ જઈ શકું છું, બેગમાં કેરી કરી શકું છું, ઇટ્સ ઓકે, એટલી મોટી વસ્તુ નથી મારા માટે, ચાલશે, રાઈટ? સો આ પોર્ટેબલ થાય છે. સેમ ગોઝ વિથ 3 કરોડ. 3 કરોડ હું મારા હાથમાં નહીં લઈને ચાલું, ઠીક છે, તો મારા અકાઉન્ટમાં છે, હું મારું ડેબિટ કાર્ડ લઈને ચાલીશ, તો એ પણ ચાલશે, રાઈટ? સો બંને વસ્તુમાં મની પોર્ટેબલ બન્યું. નાઉ જે થર્ડ ફંક્શન છે, દેટ ઇઝ ડિવિઝિબિલિટી.
डिविजिबिलिटी मतलब सपोज जे अमारू मार्कर छे, राइट। हवे आ मार्कर ने हूँ अलग अलग पीस करी सकूँ छू, मतलब कि आ कैप छे, आनी अंदरनी आ जे नेक पोर्शन छे आने हूँ काटी सकूँ छू, खोली सकूँ छू। अंदरनी जे आ ट्यूब मतलब जे इंक कहेवाय, राइट, ए इंक ने पण हूँ काटी सकूँ छू। એ જ રીતે અગર કોઈ સપોઝ પેન છે તમારી પાસે, પેન છે તો પેનની પાછળનું ઢાંકણું નીકળે, આગળનું પણ નીકળે, રાઈટ। સેમ ગોઝ વિથ ધીસ કે કેપ પણ નીકળે, એનું પાછળનું ઢાંકણું નીકળે, આગળનું ઢાંકણું નીકળે, અંદરથી એની જે રિફિલર હોય છે એ રિફિલર નીકળે, અંદરના જે સ્પ્રિંગ્સ હોય છે એ સ્પ્રિંગ્સ પણ નીકળે। તો આપણે શું કર્યું, આપણે આના અલગ અલગ ટુકડા કર્યા। સેમ ગોઝ વિથ ડિવિઝિબિલિટી મની, કે તમે માર્કેટ ગયા 1000 રૂપીઝ લઈને, ચલો અત્યારે 1000 નથી આપણી જોડે, નોટ નથી, 2000 લઈને ગયા। હવે આપણે બેંક કોઈ બી શોપમાં અથવા બેંકમાં જઈને કીધું કે મને આના છુટ્ટા કરી આપો, 2000ના છુટ્ટા આપો, જેની પાસે હશે ઓબ્વિયસલી આપશે તમને, એ પછી એમની પાસે જે રીતનું હશે એ રીતનું આપશે, મે બી 500 500ના 4 નોટ આપી દે, ઓર એલ્સ 100ના આપી દે, 100 100ના 20 નોટ્સ આપી દે, થઈ ગયા 2000 રૂપિયા, બે 500ના અને બાકીના 100 કરે, એટલે એ લોકોની ઈચ્છા, એમની પાસે જે હશે એ પ્રમાણે તમને એ લોકો ડિવાઈડ કરીને આપશે, રાઈટ। તો સપોઝ જેને 2000 કેરી ના કરવા હોય અને જેને છૂટા જોઈતા હોય, અલગ અલગ જગ્યાએ આપવું હોય, એ આ ડિવિઝિબિલિટી થશે, સો ટુકડામાં પૈસા મળશે। સો ધીસ વોઝ ધ ફંક્શન ઓફ મની, કે પૈસા, જે મેં તમને પહેલાં ક્વેશ્ચન પૂછ્યું કે મનીનો ફંક્શન શું છે, ત્યારે જવાબ કેવો હતો એમાં, તો મેડમ શું હોય, પૈસા જ છે ને, નોટ છે, આપો અને લો, પતી ગઈ, મની તો એટલું જ છે ને, રાઈટ। આઈ હોપ કે નાઉ યુ આર ક્લિયર કે ફંક્શન્સ ઓફ મની શું છે, એ ભલે એક નોટ છે બટ મની શું કામ કરી શકે છે, એની ડ્યુરેબિલિટી કેટલી હોય છે, એ પોર્ટેબિલિટી હોય, એ પોર્ટેબલ હોય છે, એ ડિવિઝિબલ હોય છે, રાઈટ। સો આવા એના ઘણા બીજા ફંક્શન્સ હોય છે, રાઈટ। નાઉ આપણે મનીના ફંક્શન્સ કર્યા, રાઈટ। હું તમને એક વર્ડ, આઈ હોપ મતલબ ઘણા લોકોને ખબર હશે, બટ સ્ટીલ જેને નથી ખબર હું એ લોકોને કહી દઉં, એ વર્ડ છે ટેન્જિબલ ઇનટેન્જિબલ, રાઈટ। જે તમારામાંથી એમ તો બે ઘણા લોકોને ખબર હશે, બટ સ્ટીલ ટેન્જિબલ મતલબ એવી વસ્તુઓ જેને તમે ફીલ કરી શકો છો, મતલબ કાં તો જોઈ શકો છો કાં તો અડી શકો છો, એવી વસ્તુઓને ટેન્જિબલ કહેવાય। લાઈક બોર્ડ છે, રાઈટ, માર્કર છે, મારું સ્વેટર છે, રાઈટ, મારા હાથ છે, તમારી બેગ છે, ટીવી છે, રાઈટ, બેડ્સ છે, તો એ બધી વસ્તુ શું આવશે, ટેન્જિબલમાં આવશે। પેન છે, તમારી એક્ટિવા હશે, રાઈટ, બસ છે, મતલબ વેહિકલ્સ છે, ઘર છે, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો। જે વસ્તુ તમે જોઈ શકતા હો અથવા તમે અડી શકતા હો, રાઈટ, ખાવાની વસ્તુઓ છે, એ બધી ટેન્જિબલમાં આવે છે, રાઈટ। ઇનટેન્જિબલમાં શું આવે છે, જે સેમ આનું ઊંધું, ટેન્જિબલ અગર ટેન્જિબલમાં અગર તમે જે વસ્તુ જોઈ શકો છો અને અડી શકો છો એવી વસ્તુ આવે છે, તો એનો મતલબ કે ઇનટેન્જિબલમાં એવી વસ્તુઓ આવે છે જેને તમે જોઈ અથવા અડી નથી શકતા પણ તમે ફીલ કરી શકો છો। લાઈક જે મારી વોઇસ છે, હું જે અત્યારે તમને બોલી રહી છું, રાઈટ, મારા જે વર્ડિંગ્સ છે કે એક એક્સપ્રેશન્સ છે કે એક વોઇસ છે, એ તમે ખાલી સાંભળી શકો છો, જોઈ નથી શકતા, કેમ કે કોઈ ભી કોઈની વોઇસ જોઈ ના શકે। તમે અગર સપોઝ કંઈ બોલો છો તમારા મોઢામાંથી, તો એ વર્ડ્સ જે છે એ સાઉન્ડ બનીને એ સામેવાળા વ્યક્તિના કાન સુધી પહોંચે છે। એવું તો છે નહીં કે મારા મોઢામાંથી એક એક વર્ડ્સ આમ જમ્પ કરી કરીને જાય છે અને પછી તમને દેખાય છે, ના,
વોઇસ તમને ના દેખાય, એ જ રીતે પેઇન તમને ના દેખાય, તમને દુખ્યું, તમને વાગ્યું, કોઈ તમને માર્યું, રાઈટ? તો એ એ જે દુઃખ જે પેઇન થાય છે તમને ના દેખાય. કોલ્ડ જે તમને ઠંડી લાગે છે, ઠંડી ના દેખાય, રાઈટ? એ જ રીતે વેપર, ધુવાણું છે, રાઈટ, સ્ટીમ છે, એ તમને ના દેખાય, બટ ફીલ થાય. ગરમી છે, એ તમને ફીલ થાય. સો આ ધીસ ઇઝ ધ લિસ્ટ ઓફ ટેન્જિબલ, કે ટેન્જિબલનો મતલબ શું છે, જેને તમે અડી શકો, જેને તમે મહેસૂસ કરી શકો, જેને તમે જોઈ શકો, રાઈટ? મહેસૂસ તો નહીં, પણ જેને તમે જોઈ શકો એને ટેન્જિબલ કહેવાય. જેને તમે ખાલી મહેસૂસ કરી શકો ઓર એલ્સ તમે સાંભળી શકો એને ઇનટેન્જિબલ કહેવાય. નાઉ સપોઝ કોઈ કસ્ટમર છે, રાઈટ? હવે કોઈ કસ્ટમર છે, એ કસ્ટમરની પાસે છે રૂપીસ 200 રૂપીસ એના હાથમાં છે અત્યારે, ઠીક છે? હાથમાં 200 રૂપીસ છે. હવે આ માણસ ક્યાં ગયા? બેંક, બેંક પાસે ગયા, કેશિયર પાસે ગયા બેંકમાં. આ ભાઈએ, આ મતલબ કે આ ચલાવાનું નામ મિસ્ટર એ રાખીએ, આ મિસ્ટર એ બેંકમાં ગયા કેશિયર પાસે, એમને એવું કીધું કે લો મારા 200 રૂપીસ મારા અકાઉન્ટમાં ડિપોઝિટ મારે કરવાના છે, રાઈટ? કેશિયરે શું કર્યું? બેંકમાં ડિપોઝિટ કર્યું. હવે આ જે એમના અકાઉન્ટમાં 200 રૂપિયાનો બેલેન્સ દેખાડે છે, શું એ 200 રૂપિયા હજુ પણ એમના હાથમાં જ છે? જ્યારે અહીંયા આ ફર્સ્ટ સ્ટેપમાં એમની પાસે જે હાથમાં રૂપીઝ હતા એ ટેન્જિબલ છે, હવે અહીંયા જ્યારે એમને આ બધું પ્રોસિજર કમ્પ્લીટ કરી નાખ્યું, સ્લીપ ભરી નાખ્યા, એમને કેશ આપી દીધું કેશિયર પાસે, કેશિયરે કેશ જમા કરી નાખ્યા, એના પછી શું થયું? આ સેમ વસ્તુ છે, 200 અહીંયા પણ છે ને 200 અત્યારે અહીંયા પણ છે. ફરક શું છે? કે આ જે 200 રૂપિયા છે હવે એ શું બની ગયું છે? ઇનટેન્જિબલ બની ગયું છે. પહેલાં ટેન્જિબલ હતું જ્યારે એમના હાથમાં હતું, હવે અત્યારે ઇનટેન્જિબલ બની ગયું છે. કેમ? કેમ કે એ હવે આ એમના અકાઉન્ટમાં છે, બટ છે તો એમના જ, આ 200 રૂપિયા છે તો એમના જ. એ મે બી જે ડેબિટ કાર્ડ છે તો લઈને જ ચાલે છે ને. ડેબિટ કાર્ડ ઇઝ એન ઇનટેન્જિબલ મની, ઇનટેન્જિબલ મની ઇન્સ્ટ્રુમેન્ટ છે ડેબિટ કાર્ડ. કેમ? કેમ કે તમે કહો કે ભાઈ સપોઝ મારા અકાઉન્ટમાં 20,000 પડ્યા છે, હવે તમે મને કહો કે રીના મને તમારા જોડે 20,000 પડ્યા છે, હું તો હા જ કહીશ ને. મારા હાથમાં ભલે ના પડ્યા હોય, મારા અકાઉન્ટમાં તો છે ને, પૈસા તો મારા જ છે ને. મતલબ શું થયું? મારા જોડે 20,000 પડ્યા છે, રાઈટ? હું ડેબિટ કાર્ડ લઈને ચાલું છું તો ગમે ત્યારે પૈસા કાઢી શકું છું, રાઈટ? સો હું એક ઇનટેન્જિબલ મની ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ચાલતી હોઉં છું. સો આ જે મિસ્ટર એ છે, મિસ્ટર એ પાસે અત્યારે 200 ટેન્જિબલ મની હતા. બેંકમાં ગયા અને બધું પ્રોસિજર પતાયું ત્યારે એમની, ત્યારે પણ એમની પાસે 200 રૂપીસ હતા, બટ એ શું થઈ ગયું? હવે ઇનટેન્જિબલ થઈ ગયું. નાઉ આ જે 1 રૂપિયો જે કોઇન્સ હોય છે, 1 રૂપી કોઇન્સ, આપણે બધાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે ખબર છે. અગર તમારે લોકોને રિઝર્વ આરબીઆઈના આખા બધા ગાઈડલાઇન્સ અગર તમારે જોઈતા હોય તો પ્લીઝ તમે મને કહેજો, હું એની માટે એક અલગ સેશન રાખીશ, રાઈટ? આપણા જે 20 ડેઝનું જે સેશન હશે એમાં જ હું કરાવી દઈશ. અગર ઇફ યુ ઓલ વોન્ટ ટુ નો કે રિઝર્વ બેંક કઈ રીતનું કામ કરતું હોય છે, રાઈટ? સો આરબીઆઈનું શું કામ હોય છે? નોટ્સ, એટલે ખાલી નોટ્સ આપવાની વાત નથી, એમની તો બીજા ઘણી બધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે. મેઇન આરબીઆઈનું કામ શું હોય છે? કે તે પ્રોવાઈડ નોટ્સ, કરન્સી, સોરી, નોટ, નોટ્સ ના કહેવાય, કરન્સી અને બીજા બધા કોઇન્સ. બટ બીજા બધા કોઇન્સ એટલે 2 ના થઈ ગયા, 5 ના થઈ ગયા, રાઈટ? 1 ના, 2 ના છે, 5 ના છે,
છે, સોરી, રાઈટ. સો આ બધા આનું કામ શું છે, રિઝર્વ બેંકનું કામ શું છે કે આ બધાને કસ્ટમર્સ સુધી પહોંચાડું, રાઈટ, માર્કેટ સુધી પહોંચાડું. નાવ 1 રૂપી કોઈન જે છે ખાલી આ એકમાત્ર એવું કોઈન છે અથવા કરન્સી કહી શકાય કે જે આરબીઆઈ નથી ઇસ્યુ કરતી, રાઈટ. આરબીઆઈ 1 રૂપી કોઈન છે એ ઇસ્યુ નથી કરતી. આ કોણ કરે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આરબીઆઈ પાસે એની ઇશ્યુઈંગ ઓથોરિટી નથી અને ગવર્મેન્ટ પાસે ખાલી 1 રૂપી કોઈનની ઇશ્યુઈંગ ઓથોરિટી છે. હવે આ વસ્તુ યાદ રાખજો. સપોઝ મેબી તમને ઇન્ટરવ્યૂમાં પણ પૂછી શકે છે કે હુ ઇશ્યુઝ ધ કરન્સી નોટ્સ એન્ડ હુ ઇશ્યુ ધ 1 રૂપી કોઈન. આ રીતે બે અલગ ક્વેશ્ચન્સ હોઈ શકે છે. નાવ જે થોડીક વાર પહેલાં મિસ્ટર એ બેંકમાં પહોંચ્યા હતા 200 રૂપિયા આપવા માટે, જમા કરાવવા માટે, સોરી, આપવા માટે નહીં, એમના અકાઉન્ટમાં જમા કરવા માટે, એ બેંક શું કરશે? બેંક ઓલો જે કેશિયર હતો એ કેશિયર શું કરશે? કેશિયર લેશે 200 રૂપિયા, અકાઉન્ટમાં જમા કરશે, રાઈટ. સપોઝ એબીસી બેંક છે, એબીસી બેંક છે, 200 રૂપિયા લેશે કેશિયર અને અકાઉન્ટમાં જમા કરશે. હવે આ જે 200 રૂપિયા છે, એક તો મિસ્ટર એના ખાતામાં જ છે, રાઈટ, અને બીજી વસ્તુ કે આ બેંકના વોલ્ટમાં જ છે, મતલબ આ બેંકના અકાઉન્ટમાં પણ છે. હવે બેંક શું કરશે? આ જે મિસ્ટર એ છે એ દર મહિને 200 રૂપિયા જમા કરતા જ હોય છે, દર મહિને 200 200 200 200 કરીને, અને એ કેટલા લઈ જાય છે, મતલબ જે ફેમિલીના ખર્ચા હોય, આખા દિવસના ખર્ચાઓ હોય છે, આખા મહિનાના ખર્ચા હોય છે, કેટલા નાના નાના ખર્ચા હોય છે, રાઈટ. તો સપોઝ આજે 200 200 રૂપિયા એ ખર્ચ જમા કરતા હોય છે તો એ એની સામે ઘર ખર્ચ માટે પાછા લઈ પણ જતા હોય છે. હવે બેંકે શું નોટિસ કરેલું હોય છે કે સપોઝ આ મિસ્ટર એ આવે છે દરરોજ, રાઈટ, દરરોજ નહીં, સોરી, મહિનામાં 1-2 વખત 200 રૂપિયા જમા કરે, 100 રૂપિયા લઈ જાય પાછા. કેમ કે 100 રૂપિયામાં એમનો આખા મહિનાનો ખર્ચો થઈ જાય છે. હું ખાલી એક્ઝામ્પલ કહું છું, 100 રૂપિયામાં આખા એમના મહિનાના ખર્ચા થઈ જાય છે, બધી વસ્તુ આવી ગયું, છોકરાઓનું ભણવાનું, ખાવાનું, પીવાનું, કપડાં, તે બધી વસ્તુ, સ્ટેશનરી, પરચૂરણ, એવરીથિંગ, ફાઇન. 100 રૂપિયા ઇઝ ઇનફ ફોર હેમ. નાવ તો બાકીના શું વધ્યું? બાકીનું અકાઉન્ટમાં 100 રૂપિયા તો વધ્યા જ છે ને, 100 રૂપિયા તો આઈડિયલી પડ્યું જ છે. હવે 100 રૂપિયાનું જે ઇન્ટરેસ્ટ હોય છે, ક્વાર્ટર ઇન્ટરેસ્ટ, મંથલી ઇન્ટરેસ્ટ, એ તો મિસ્ટર એને મળવાનું જ છે, રાઈટ. નાવ વોટ બેંક ડસ? બેંક કહે છે કે આ પૈસા જે છે એ એમને જ પડ્યા છે, આઇડલ પડ્યા છે, કશું કંઈ કરવાનું એમાં છે નહીં, અને મિસ્ટર એને આ જે એક્સ્ટ્રા 100 રૂપિયા છે એની કોઈ જરૂર છે પણ નહીં. બેંક વિલ લેન્ડ ધીસ. બેંક લેન્ડ કરશે. કોને લેન્ડ કરશે? એવા લોકોને જેને આ 100 રૂપિયાની જરૂર છે. આ હું અત્યારે કશું બ્રીફમાં નથી જતી, હું તો આ ફર્સ્ટ સેશન છે, હું તમને ખાલી બેંકના પ્રોસેસની ખાલી ઇન્ટ્રોડક્શન આપું છું, ફાઇન. આ કોણ લેન્ડ કરવાનું છે, કેટલું લેન્ડ થશે, બધું આગળ હું તમને સમજાવીશ. સો આ બેંક જે આ 100 રૂપિયા છે, 100 રૂપિયા લેન્ડ કરશે. નાવ લેન્ડ કોને કરશે? જેને આ રિક્વાયરમેન્ટ છે. હવે આ જે 100 રૂપિયા છે, બેંક 100 એ 100 લેન્ડ નહીં કરે, એની અમુક એક વેલ્યુ હશે. સપોઝ કરો કે 85 રૂપિયા, રાઈટ, 85 રૂપિયા મિસ્ટર બીને આપ્યા બેંકે, મતલબ શું આપ્યું, આને શું કહેવાય, લોન આપ્યું 85 રૂપિયા આમાંથી, ફાઇન. સો જે બાકીના 15 રૂપિયા છે એ તો એમને રહેવા દીધા. નાવ આ જે લોન અમાઉન્ટ છે 85 રૂપિયા વિથ ઇન્ટરેસ્ટ, ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ પણ એમને લાગશે. આમ મિસ્ટર એને શું આમાં થયું આખા સિનારીઓમાં, કે 200 રૂપિયા જમા કર્યા છે, 100 રૂપિયા લઈ જાય છે, બાકીના 100 રૂપિયા પડ્યા છે, 100 રૂપિયામાં એમના સપોઝ કો 2% એનું ઇન્ટરેસ્ટ એમને મળ્યા છે, ફાઇન. આમનું ચેપ્ટર ક્લોઝ અહીંયા. બેંક યુસેજ કરશે આ 100 રૂપિયાનું ક્યાં? બાર માર્કેટમાં
આપીને. હવે બેંક અહીંયા 2% મિસ્ટર એને આપે છે એઝ અ સેવિંગ ઇન્ટરેસ્ટ. આ લોન એમને જે આપ્યું છે માર્કેટમાં 5%માં આપ્યું છે, 5%માં. વોટ ઇઝ ધ ડિફરન્સ? 3%, 3%ની ડિફરન્સ છે. અહીંયા 2% આપે છે, બારે માર્કેટમાં 5% લે છે, 5% આ લોન આપે છે, અને અહીંયા 2% આ ડિપોઝિટ લે છે બેંક. બાકીના જે 3% છે દેટ ઇઝ બેંક્સ પ્રોફિટ. સમજો આ વસ્તુ કે બેંક પ્રોફિટ કઈ રીતે કરે છે. જે કોઈ બી વ્યક્તિ આવે છે ડિપોઝિટ કરવા માટે, હું છું, તમે છીએ, આજે અગર બેંકની ઇન્ટરેસ્ટ રેટ હું તમને કહું તો અત્યારે ઘટી ઘટીને 3 થઈ જ ગયા છે, 3.5 છે અત્યારે, રાઈટ? ઘણા એક આઈ ગેસ IDFC બેંક છે જે 7% આપે છે, બટ અગેન ડિપેન્ડ કે 1 લાખ ઉપર રાખવાનું ને એવું બધું છે, રાઈટ? વિલ ડિસ્કસ દેટ લેટર. સો ધીસ ઇઝ હાઉ બેંક વર્ક. જે મેં તમને પહેલા વર્ડ કીધું, એક્સચેન્જ કઈ રીતે મોનિટરી ટર્મ્સમાં. બેંકનું કામ ડિપોઝિટ એન્ડ લેન્ડિંગ, બીજા પાસેથી પૈસા લેવાના અને વધારે દરમાં, હું ઊંચું દર ના કહેવાય, આને વધારે ઇન્ટરેસ્ટ ના કહેવાય, જે લોકો જેટલું અફોર્ડ કરી શકતા હોય છે એ પ્રમાણેની એવરેજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરવામાં આવે છે, રાઈટ? બેંકનું કામ ડિપોઝિટ લેવું અને એને સામે લેન્ડ કરવું. નાવ 85 રૂપીઝ જ કેમ 100માંથી? બેંકનું નિયમ છે કે સપોઝ એ જ્યારે પણ લોન આપે, રાઈટ, તો એ લોન ફૂલ એના અમાઉન્ટમાં નહીં આપે, એ ફોર અ સિક્યોરિટી પર્પઝ એ એની અમુક માર્કેટ વેલ્યુ પ્રમાણે ઓછી કરીને જ આપે. મતલબ સપોઝ આજે તમારી જોડે i10 છે, જ્યારે i10 લીધું હતું, એક્ઝામ્પલ છે, જ્યારે i10 લીધું હતું ત્યારે તમે 15 લાખ આપીને લીધા હતા શોરૂમમાંથી, શોરૂમ પ્રાઇસ છે, ફાઇન. આજે થયા એના 2 વર્ષ, વધારે તમે ચલાવ્યું નથી, પણ એટલું બધું એમાં કંઈ શું કહેવાય, રફ ડ્રાઇવિંગ નથી કર્યું, બહુ લોંગ ડ્રાઇવિંગ નથી કર્યું, કશું નહીં. એમ આપણા સિટીમાં સિટીમાં જ ફર્યા છે, પણ એટલું બધું બી નહીં, પણ કિલોમીટર ઓછા છે. 2 વર્ષ પછી, આ હતું 2009-2011માં તમે આને વેચવા કાઢી. કોઈ પણ વ્યક્તિ 15 લાખની વેચવામાં નહીં કાઢે. કેમ? કેટલામાં કાઢશે? વધારેમાં વધારે એમના 11 લાખ, મેબી 11 અથવા 12 લાખ, રાઈટ? સો 3-4 લાખનો જે ડિફરન્સ છે, એ ડિફરન્સ શું છે? ડેપ્રિસિએશન વેલ્યુ. આ કંઈ 3-4 લાખ ઓછી કરવાની કંઈ બીજી કોઈ રીઝન નથી, કંઈ ગાડીમાં કંઈ ઠોકાઈ ગયું કે નથી ઇન્સ્યોરન્સ કે એ રીતનો પ્રોબ્લેમ નથી. આ જે ટાઈમનો ગાળો છે, આ ટાઈમ ગાળામાં આ જે અમાઉન્ટ છે, આ અમાઉન્ટ આટલી ઓછી થતી જશે. ડેપ્રિસિએશન વેલ્યુ બધી વસ્તુઓમાં હોય, બધી વસ્તુઓમાં. લેપટોપ લો તમે, કોઈ બી હેવી વસ્તુ લો, મોબાઈલ લો, મોબાઈલ લઈને તમે વેચો છો તો તમને ખબર જ છે, તમે બી ક્યાંક ના ક્યાંક મોબાઈલ વેચ્યું જ હશે પોતાનું, તો એની વેલ્યુ કેટલી ઓછી મળે છે એ તમને પણ ખબર છે. જેટલી મોડલ ઓછી જૂની થતી જશે, એમ એની ડેપ્રિસિએશન વેલ્યુ વધતી જશે, રાઈટ? સો એ એટલા માટે બેંક જ્યારે પણ લેન્ડિંગ કરે, સિક્યોરિટી પર્પઝ અથવા ડેપ્રિસિએશન વેલ્યુની કારણે એ ઓછી જ લાવે. સેકન્ડ રીઝન એ છે કે સપોઝ કરો આ મિસ્ટર બીએ પૈસા લીધા, ઠીક છે, કરો કે 100-100 એમને આપ્યા હતા, 85 નહીં, 100-100 આપી દીધા એમને, રાઈટ? 100 આપ્યા. હવે મિસ્ટર બીએ 3 મહિના સુધી ઈએમઆઈ ભર્યું, 4th મહિનેથી આ માણસ ગાયબ થઈ ગયો, રાઈટ? હવે જે કોઈ બી પ્રોપર્ટી એમને ગીરવી મૂકી હતી, એ પ્રોપર્ટીની વેલ્યુ, મતલબ એ 100ની જ વેલ્યુ છે, તો એને એ તો 100 મળી ગયા, પણ એક્સ્ટ્રા જે એમને ઇન્ટરેસ્ટ જે પે કરવાનું હોય એ તો બેંકના માથે આવી ગયું ને. એક્સ્ટ્રા જે કોઈ બી કહો તમે, 100 રૂપિયાનું તમે 25 રૂપિયા લઈ લો ને, જે બી હોય,
બટ ઇન્ટરેસ્ટ તો કોને પે કરવાની? બેંકની, રાઈટ? એટલે હંમેશા એ જે કોઈ બી પ્રોપર્ટી આપતા, પ્રોપર્ટીની સામે વેલ્યુ આપતા હોય છે, એ હંમેશા એક ડેપ્રિસિએશન વેલ્યુ રાખે છે, સો દેટ એ અગર અહીંયા સપોઝ 85 છે, આજે 85 આપ્યું છે, આ માણસ ગાયબ થઈ ગયો 3 મહિના પછી, રાઈટ? તો એમને જે પ્રોપર્ટી હતી, પ્રોપર્ટી વેચી નાખી, પ્રોપર્ટીમાંથી એમને 85 જે હતા 85 બી મળ્યા, અને જે ઇન્ટરેસ્ટના જે 15 છે એ 15 પણ મળ્યા, એટલે એમને ટોટલ 100 મળી ગયા, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ બેંક વર્ક્સ. હવે કોઈ માણસ શું કામ લે લોન? એક ફર્સ્ટ રીઝન તો કે એ માણસને ફ્રેશ મની મળે છે. ફ્રેશ મની મતલબ મારું, હું સપોઝ લોન લઉં છું, દેટ મીન્સ વોટ, કે હું મારા પૈસા ક્યાંય યુઝ નથી કરતી, મારા ખુદના પૈસા, મે બી મારું એક સેવિંગ્સ હશે, પણ એ સેવિંગ્સને મારે નથી અત્યારે યુઝ કરવું, એટલા માટે હું બેંકની હેલ્પ લઉં છું. સો આ શું થશે કે જે વ્યક્તિ છે, વ્યક્તિને ફ્રેશ મની મળશે. અને સેકન્ડ વસ્તુ, બેંકને ખબર છે કે આ જે 100 રૂપીઝ છે એ અત્યારે કામમાં નથી આવવાનું. આ માણસ જે મિસ્ટર એ છે, એમને એમનું લઈ લીધું છે, 100 રૂપીઝ ડેબિટ કરી લીધા છે, આ જે બેલેન્સના 100 રૂપીઝ છે એ એમને જ પડ્યું રહેવાનું છે. એટલા માટે એ આ 100 રૂપીઝ એ અહીંયા યુઝ કરી શકે છે. થર્ડ રીઝન, બેંકને ખબર છે, સપોઝ આ જે મિસ્ટર એ છે, આના જેવા તો કેટલા હશે, હજારો લોકો છે, સપોઝ એક બેંકમાં કહો, લાઈક લાખો લોકો હશે જે લોકોએ પોતાનું આ રીતે ડિપોઝિટ કર્યું હશે. હવે બેંકને ખબર છે કે આ જે લાખો લોકો છે ને, એ એક સાથે આવીને પોતાના પૈસા પાછા નથી લઈ લેવાના. જેમ કે મિસ્ટર એને 200 રૂપિયા એ ડેબિટ કરે છે, અને મહિનાના જે જે યુસેજ હોય છે એની માટે એને 100 રૂપીઝ જોઈતા હોય છે, એટલે લે છે. હવે મિસ્ટર એ કોક વખત એવું બની શકે છે કે એમરજન્સીમાં આ જે 100 રૂપીઝ એક્સ્ટ્રા જે અહીંયા પડ્યા હતા એના બેંકમાં, એ પણ એમને વિથડ્રો કરી લીધા, ઘરે એમરજન્સી આવી ગયું, રાઈટ? હવે બેંક એક એવી ટ્રસ્ટ વાળી વસ્તુ છે કે મિસ્ટર એ આંખ બંધ કરીને એને 200 રૂપિયા આપી દીધા છે કે લો મારા 200 રૂપિયા તમે સંભાળો, પણ એક શરતે, કે હું જ્યારે પણ 200 રૂપિયા માંગીશ ને મને પાછા મળવા જોઈએ મારા, એ ઓન ધ સ્પોટ. એટલે આ આમ દાદાગીરીથી ના કહેતા હોય, આ એક ટાઈપનો ઇનટેન્જીબલ પ્રોમિસ છે. ધીસ ઇઝ અ પ્રોમિસ. બેંક ઇઝ અ પ્રોમિસ. બેંક કોની જોડે પ્રોમિસ કરે છે? બેંક કસ્ટમર જોડે પ્રોમિસ કરે છે કે લાવ તમારા પૈસા આપો, અમે સાચવીને રાખીશું. કસ્ટમરને ખબર જ છે કે ભાઈ હું જે પૈસા આપું છું એમની જોડે નથી રાખતા, એ લોનમાં આપતા હોય છે. પણ કસ્ટમર શું કહે છે કે હું તમારી બેંકમાં પૈસા આપીશ એક જ શરતે, કે મારે જ્યારે પણ જોઈશે મારે એ ટાઈમ પર હું આઈને વિથડ્રો કરીશ અને તમારે મને આપવું પડશે. દેટ ઇઝ યોર ડ્યુટી. આ બેંકની ડ્યુટી છે, રાઈટ? સો બેંક ઇઝ અ વેરી મચ ટ્રસ્ટફુલ બિઝનેસ. બેંક પ્રોફિટમાં તો છે જ, પ્રોફિટ મેકિંગ જ બિઝનેસ છે, બટ એ જ્યાં સુધી ટ્રસ્ટ નહીં બેસે ત્યાં સુધી એ પ્રોફિટ મેકિંગ બિઝનેસ નહીં થાય, રાઈટ? સો દેટ્સ વાય બેંક લોન આપતી હોય છે. કે થર્ડ પોઈન્ટ એ કે બેંકને ખબર છે કે સપોઝ મિસ્ટર એ જેવા બહુ ઓછા લોકો હશે જે પોતાનું બેંક અકાઉન્ટ એકદમ ઝીરો કરી નાખશે તરત જ, રાઈટ? કેમ કે બેંક કોઈ પણ ક્યારે પણ આવીને બેંકને પૂછશે ને, બેંકને આપવું તો પડશે જ. સો એટલા માટે બેંક બેફિકર થઈને લોન આપી શકે છે કસ્ટમરને. કેમ કે સામે જે ડિપોઝિટવાળા માણસો છે એ એક સાથે બધા આવીને નહીં લઈ લે, થોડા ઘણા તો રાખશે, એ થોડા ઘણા પૈસાવાળા અહીંયા ડાયવર્ટ કરશે લોનમાં, અને એ રીતે બેંક પ્રોફિટ કમાવશે. આઈ હોપ કે તમને ઇવોલ્યુશન ઓફ મની બેન્કિંગ તમને ખબર પડી ગઈ હશે, રાઈટ? વી હેવ સ્ટાર્ટેડ ફ્રોમ ધ મની બાટર સિસ્ટમ, કે બેન્કિંગ ક્યાંથી સ્ટાર્ટ થયું છે, બેંકની રોલ શું હોય છે, રાઈટ? બેંકનું તમે રોલ અત્યારે આપણે ખાલી ડિપોઝિટ અને લેન્ડિંગનું જ આપણે જોયું છે, રાઈટ?
ખાલી ડિપોઝિટ અને લેન્ડિંગ. આના સિવાય પણ બેંકના રોલ્સ છે, બેંકનું ખાલી કામ આપવું અને લેવું દેવું જ નથી, એના સિવાય પણ બીજા રોલ્સ છે. એ રોલ્સ હું તમને લેટર ઓન જે આપણા સેશન્સ હશે એમાં હું કહીશ. ફાઇન, સો બેંકનું ઇન્વેન્શન ક્યાંથી થયું છે, મનીનું ઇન્વેન્શન ક્યાંથી થયું છે એ તમને બધાને આઈ ગેસ ખબર પડી ગઈ છે. અસાઇનમેન્ટ કંઈ નથી, બટ આઈ વોન્ટ યુ ટુ આન્સર ધ ક્વેશ્ચન કે જે તમારી, તમે અત્યારે બેઠા છો અહીંયા એટ શિવલીલા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં, તમારું બધાનું અત્યારે એક વિચાર બી છે, તમારું બધાનું અત્યારે ફ્યુચર પ્લાનિંગ બી છે કે ભાઈ તમારે આગળ જઈને ક્યાં જવું છે, શું કરવું છે, શું કામ આવ્યા છો. ઓબ્વિયસલી બેન્કિંગમાં જોઈન થવા માટે આવ્યા છો, રાઈટ? નાવ માય ક્વેશ્ચન ઇઝ, અકોર્ડિંગ ટુ યુ સક્સેસ મીન્સ વોટ? સક્સેસ મતલબ શું? પ્રમોશન, ઓપ્શન્સ આપું છું તમને, પ્રમોશન, મની, મની મતલબ બહુ બધું મની, વેકેશન્સ મતલબ કે તમે ઘણી બધી જગ્યાએ ટ્રાવેલ કરો છો, ફરો છો, રાઈટ? વેકેશન્સ, હાઈ પોસ્ટ મતલબ કોઈ મોટા ઊંચા પોસ્ટમાં છો તમે, રાઈટ? તમારા પ્રમાણે સક્સેસ મીન્સ વોટ? ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, બે જ ક્વેશ્ચન છે, ડોન્ટ વરી. આજે છે 2021, નેક્સ્ટ 5 યર્સ 2026, આ નેક્સ્ટ 5 યર્સમાં વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન? જે ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે ને એમાં તમે ઓપ્શન્સ, એના સિવાય બી બીજા કોઈ તમારા જવાબ હોય ને તો બી તમે આપી શકો છો, રાઈટ? સેમ ગોઝ વિથ ક્વેશ્ચન નંબર 2. આ 5 વર્ષના તમારા ગાળામાં, તમારી લાઈફની ગાળામાં તમારી એક્સપેક્ટેશન શું છે? લાઈક સપોઝ અગર તમે અત્યારે બેન્કિંગમાં જોઈન થાઓ છો, રાઈટ, કોઈ વે અગર CSOમાં થયું છે, ઓફિસરમાં થયું છે, તો તમારી નેક્સ્ટ 5 વર્ષમાં તમારું શું એક્સપેક્ટેશન છે? કે મેબી તમે સેલ્સ મેનેજર બનો, ઓપરેશન હેડ, બ્રાન્ચ હેડ, મેબી. હું તમને ઓપ્શન્સ આપું છું, આના સિવાય બી બેન્કિંગ છોડીને બિઝનેસ કરવું છે, મતલબ 2-3 વર્ષ કરી લીધું બેન્કિંગ ને એના પછી હવે છોડી દીધું બિઝનેસ કરવું છે, ચેન્જ ધ બેન્કિંગ લાઈન. હાલાકી આ ઓપ્શન ના હોવું જોઈએ કેમકે તમે અત્યારે બેઠા છો, કેમકે તમારે બેંકમાં જોબ કરવું છે, એમ તો આ 2 ના હોવા જોઈએ, બટ સ્ટીલ માણસની કોઈ બી વિચારધારણા હોઈ શકે છે. નાવ ધીસ ઇઝ યોર સેકન્ડ ક્વેશ્ચન, રાઈટ? એમ તો હું ડિસ્ક્રિપ્શનમાં બી લખીશ જ, અને ઇવન વોટ્સએપમાં જરૂર પડી તો હું લખીશ. હાલાકી આપણો કોઈ અસાઇનમેન્ટ નથી, આ ઇટ્સ જસ્ટ અ ક્વેશ્ચન સો દેટ મને તમારા વિશે ખબર પડે વધારે, કે તમે આ બેન્કિંગ અથવા તમે જે બી અત્યારે કરી રહ્યા છો, તમારું જે ફ્યુચર તમે કરવાના છો એના પ્રત્યે તમે કેટલા સિરિયસ છો, રાઈટ? સો ધીઝ આર ધ બોથ 2 ક્વેશ્ચન્સ યુ હેવ ટુ આન્સર ઇન વોટ્સએપ ગ્રુપ, રાઈટ? સો તમે આન્સર કઈ રીતે કરશો? તમે જે ચેટબોક્સ છે, ચેટબોક્સમાં લખશો, રાઈટ? આખું કંઈ ક્વેશ્ચન લખવાની જરૂર નથી. ક્વેશ્ચન 1, સક્સેસ, આન્સર. ક્વેશ્ચન 2, એક્સપેક્ટેશન, આન્સર, રાઈટ? આ રીતે છે, આ રીતના તમારે ખાલી ચેટબોક્સમાં લખીને વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરી દેવાનું છે. આઈ ડોન્ટ થિંક આની માટે તમારે હવે સાંજના 7 વગાડવા પડે, આઈ ડોન્ટ થિંક સો, એટલે આ તમારું જલ્દી થઈ જશે. બટ સ્ટીલ રૂલ્સ આર સેમ. જે લોકો મિટિંગમાં નહોતા એ લોકોને નથી ખબર, હું કહી દઉં કે મેં એમને કીધેલું છે કે દરરોજના જે વિડીયોઝ હું અપલોડ કરીશ એ વિડીયો સવારના 7 થી 10ની વચ્ચે અપલોડ કરીશ. તમારી જોડે આખો દિવસનો ટાઈમ છે, આખા દિવસમાં તમારે
એ વિડીયો જોવાનું છે, કોઈ ડાઉટ હોય તો તમારે મને પૂછવાનું છે. એ રાતના એ વિડીયો ડિલીટ થઈ જશે, અને જે કોઈ બી અસાઇનમેન્ટ હું આપીશ એ અસાઇનમેન્ટ તમારે 7:30 પહેલાં વોટ્સએપ ગ્રુપમાં સબમિટ કરવાનું છે. જે લોકોનું વોટ્સએપ ગ્રુપમાં સબમિટ નહીં થાય, બીજા દિવસે હું વિડીયો અપલોડ નહીં કરું. 7:30 એટલે 7:30 પહેલાં આવી જવું જોઈએ. કેમ કે હું રાતે એ બધા તમારા જેટલા બી જવાબો હશે એને હું જોઈશ, હું એમાં રિવ્યૂ કરીશ, અને એના પછી બીજા દિવસે એ જ તમારા જે બી અસાઇનમેન્ટ્સ હશે એના ઉપર ડિસ્કશન થશે. રાઈટ, આ એક મેઇન પોઈન્ટ છે. જે લોકો મિટિંગ અટેન્ડ નથી કરી એ લોકોને નથી ખબર. સો આજે છે, આઈ ડોન્ટ થિંક આની માટે તમારે 7:30 વગાડવા પડશે. સો ડ્રોપ યોર થિંગ્સ, ડ્રોપ યોર આન્સર ઇન વોટ્સએપ ગ્રુપ. લેટ મી સી કે તમારું વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાનિંગ. ફાઇન, દેટ્સ ફોર ઓલ. થેન્ક યુ સો મચ. વિલ મીટ ટુમોરો. બાય.